જળ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. પાણી સાથે જ્યારે અનિચ્છનીય ઘટકો ભળી જાય છે ત્યારે પાણી અશુદ્ધ બને છે, જે જળ પ્રદૂષણમાં પરિણમે છે. પ્રદૂષિત પાણી ઉપયોગ માટે અયોગ્ય છે. જળ પ્રદૂષણ થવાનું કારણ ઔદ્યોગિક કચરો, શહેરોની ગટરો, ઘરગથ્થુ કચરો, ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન વગેરેનો પાણીમાં નિકાલ કરવાથી થાય છે, જે જલીય પ્રાણીઓ અને વનસ્પતિઓના જીવન ઉપર મોટી અસર કરે છે. આ ઉપરાંત આ પ્રદૂષકો આખરે નદીના પાણી સાથે દરિયામાં જતા દરિયાઈ પ્રદૂષણ થવાથી દરિયાઈ જીવો ઉપર તેની અસર થાય છે. સમગ્ર વિશ્વમાં શુદ્ધ જળનું પ્રદૂષણ ખતરનાક પર્યાવરણીય સમસ્યા છે. જળ પ્રદૂષણ થવાને કારણે વિવિધ રોગો જેવા કે ટાઇફોઇડ, યકૃતનો સોજો, કમળો, કોલેરા, અતિસાર અને મરડો થાય છે. જળ સ્ત્રોતની સફાઈની જાળવણી કરવા માટે ભારત સરકારે ધી વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 કાયદો અમલી કર્યો. ઘરગથ્થુ કચરો અને ઔદ્યોગિક કચરો. આપણે ઘરમાં પાણીનો ઉપયોગ નાહવામાં, ધોવામાં વગેરે કરીએ છીએ. ઉપયોગમાં લીધેલું આ પાણી અને મનુષ્ય વગેરેમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થોને સુએજ કહે છે. તમે કલ્પના કરી શકો છો કે આપણા ગૃહ વપરાશનો કચરો ક્યાં જાય છે? જો તે નદીમાં જાય તો પ્રાણીઓ, વનસ્પતિઓ અને મનુષ્ય માટે ખૂબ ખતરનાક પુરવાર થાય છે. માત્ર 0.1% અશુદ્ધિઓનો ઘરગથ્થુ કચરો મનુષ્યના ઉપયોગ માટે અયોગ્ય છે. ઘરગથ્થુ કચરો મોટે ભાગે જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો ધરાવે છે, જે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન પામે છે. ગૃહ વપરાશના પાણીમાં કેટલાક પ્રમાણમાં જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો ઓગાળેલા હોય છે. તેનું પ્રમાણ જૈવ રાસાયણિક ઓક્સિજન માપ BOD થી માપી શકાય છે. પાણીમાંના કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે જરૂરી ઓક્સિજનનું માપન BOD વડે થાય છે. કાર્બનિક દ્રવ્યોના જૈવ વિઘટન સૂક્ષ્મ જીવાણુઓ વડે થાય છે, જે ઘણો ઓક્સિજનનો દુર્વ્યય કરે છે, જેને પરિણામે જળાશયોમાં દ્રાવ્ય ઓટુનો ઘટાડો થાય છે. તેથી પાણીમાં દ્રાવ્ય ઓટુનું પ્રમાણ ઘટતા BOD વધે છે. સુપોષકતાકરણ. સુપોષકતાકરણનો અર્થ થાય છે કે જલજ વસવાટમાં પોષણ પ્રાપ્તિની સુલભતા. જ્યારે પાણીમાં વિવિધ કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો થાય છે ત્યારે તેમાં પોષક દ્રવ્યોની પ્રાપ્તિનું પ્રમાણ વધે છે. સુએજ, ફર્ટિલાઇઝર, પ્રાણીઓના મળ તેમજ ડિટર્જન્ટ દ્રવ્યો પાણીમાં ઉમેરાય છે ત્યારે એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ તથા ફોસ્ફોરસનું પ્રમાણ વધે છે અને તેથી સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિની વૃદ્ધિને ઉત્તેજન મળે છે. લીલ અને તેમાં પણ નીલ હરિત લીલમાં લગભગ વસ્તી વિસ્ફોટ થાય છે, તેથી લીલ વધુ પાંગરે છે. તેઓ પાણીની સમગ્ર સપાટી પર છવાઈ જાય છે અને દુર્ગંધ તેમજ સ્વાદ ખરાબ કરતા દ્રવ્યો સર્જે છે, જેને કારણે ઘણી માછલીઓ નાશ પામે છે. પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ અનેક પ્રકારની જલજ વનસ્પતિની વૃદ્ધિ ઉત્તેજે છે. દાખલા તરીકે વોટર હાયસેન્થ આઈકોર્નિયા ક્રેસિપિસ, જે વિશ્વની સૌથી મોટી જટિલ સમસ્યા જલીય નિંદામણ છે, જેને ટેરર ઓફ બેંગાલ કહે છે. તેની વૃદ્ધિ વિપુલ પ્રમાણમાં સુપોષકતા જળ સ્ત્રોતોમાં થાય છે. વર્ષો પછી રેતીના કણો અને કાર્બનિક કાટમાળ ભરાતા જળાશયો છીછરા બનતા જાય છે અને અંતે તે જમીનમાં ફેરવાઈ જાય છે. આબોહવાને આધારે, તળાવોના કદને આધારે અને બીજા ઘટકોને આધારે કુદરતી જીવનગાળો વર્ષો સુધીનો હોય છે. આમ છતાં મનુષ્યની ક્રિયાવિધિઓ જેવી કે ઉદ્યોગો અને ઘરમાંથી ભેગા થતા કચરાને લીધે પ્રદૂષકો વાર્ધક્યની ક્રિયા પ્રેરે છે. આ ક્રિયાવિધિને સંવર્ધિત અથવા પ્રવેગિત સુપોષકતાકરણ કહે છે. ઉદ્યોગમાંથી નીકળતા ઔદ્યોગિક કચરા જેવા કે પેટ્રોલિયમ, પેપરનું નિર્માણ, ધાતુનું નિષ્કર્ષણ અને તેનું પ્રોસેસિંગ,
રાસાયણિક બનાવટો વગેરે અવારનવાર ઝેરી ઘટકો ધરાવે છે, જે જૈવ વિઘટનીય છે અને તેને લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે. જૈવિક વિશાલન. સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણના વધારાને જૈવિક વિશાલન કહે છે. આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી ઘટકો એકત્રિત થવાથી તેનું ચયાપચય થતું નથી કે તેનો નિકાલ થતો નથી, અને તેથી તેનું વહન ઉપરના પોષક સ્તરે થાય છે. આ ઘટના મર્ક્યુરી અને ડીડીટી માટે બનેલી છે. પાણીમાં મચ્છરના નાશ માટે ડીડીટીનો છંટકાવ થાય છે. પાણીમાંથી તે વનસ્પતિમાં અને ત્યાંથી તૃણાહારી અને વિવિધ ક્રમના માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશે છે. તે શરીરના મેદમાં સંચિત થતું જાય છે અને તે ઉચ્ચ સ્તરના માંસાહારી પ્રાણીઓમાં ઘાતક અસરો પ્રેરે છે. આકૃતિ દર્શાવે છે કે પાણીમાં ડીડીટીનું પ્રમાણ 0.003 પીપીબી પાર્ટ પર બિલિયન શરૂઆતમાં હોય છે અને તેનું પ્રમાણ માછલી ખાનારા પક્ષીઓમાં 25 પીપીએમ પાર્ટ પર મિલિયન સુધી જૈવિક વિશાલનથી પહોંચી જાય છે. સંકલિત ગંદા પાણીનું શુદ્ધિકરણ. સંકલિત ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા એટલે ગંદા પાણીમાંથી વિવિધ અશુદ્ધિઓ દૂર કરવી, જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓથી ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. સુએજ સહિત ગંદા પાણીના નિકાલના 3 તબક્કા છે. પ્રાથમિક તબક્કામાં મોટા કદના ઘટકો, નિલંબિત દ્રવ્યો તારવી લેવાય છે અને તેમને બિનહાનિકારક બનાવાય છે. આ દ્રવ્ય ખાતર તરીકે પણ વાપરી શકાય છે. બીજા તબક્કામાં તેમાં હવા વહેવડાવીને અને જીવાણુ પ્રક્રિયા કરાવી કાર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાય છે અને પાણીનું ક્લોરિનેશન કરાય છે. ત્રીજા તબક્કામાં પાણીમાંથી નાઇટ્રેટ, ફોસ્ફેટ વગેરે દૂર કરીને પાણી શુદ્ધ મેળવાય છે. સુએજની જેમ મનુષ્યના નકામા પદાર્થો જેવા કે મળમૂત્ર માટે પાણીની જરૂર પડતી નથી, પરંતુ તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કુદરતી ખાતરમાં ફેરવીને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય છે. ઇકોસન અત્યારે કેરળ અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં કાર્યરત છે.